अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे हमे आयोजर अपने अंदर वी जी एनिमेशन विषय जो मांगिए छे તો એની માટે ચાર અને પાંચ નંબરના બે એક્ઝામ્પલ છે એ એનિમેશન માટે બનાવીને રાખેલા છે તો એ હું તમને બતાવું ચાર નંબરનું પહેલાં એક્ઝામ્પલ આપણે જોઈએ તો એને આપણે ઓપન વિથ કરી અને નોટપેડમાં લઈ લઈશું અને એની સાથે સાથે આપ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પણ ચાલુ કરીશું જોશો તો ગૂગલ ક્રોમમાં પણ ચાલુ કરીશું તો હવે તમને અહીંયા જેવું મેં ચાલુ કર્યું તો તમને દેખાય છે કે ગૂગલ ક્રોમની અંદર મને અહીંયા ચાલુ થતું જોવા મળે છે પણ ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર મને જોવા નથી મળતું એનું કારણ શું છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર જે ઇલેવન વર્ઝન છે તે પણ હજુ આ જે એનિમેશન છે એ સપોર્ટ નથી કરતું એટલે આપણે એને બંધ કરી દઈશું અને આ જે ગૂગલ ક્રોમ છે એને જ આપણે થોડુંક મોટું કરીએ તો આપણને જોવા મળશે કે આ રીતનું આપણું છે ને એને આપણે રિફ્રેશ કરીશું તમને જોવા મળશે કે આ રીતના આપણે એક શબ્દને એનિમેટ કરી અને આ રીતના આપણે મૂકી શકીએ છીએ તો હવે આટલું એનિમેશન બનાવવા માટે આપણે આ પ્રોગ્રામ અહીંયા લખેલો છે તો હવે આ પ્રોગ્રામની આપણે ચર્ચા કરીએ કે આપણે કેટલી બાબતો લખેલી છે તો આપણે પહેલાં અહીંયા બોડી ટેગની અંદર એસવી જી ટેગની અંદર આપણે લીધું કે સિક્સ હંડ્રેડ વિથ અને હાઈટ એની સિક્સ હંડ્રેડ લેવી જોઈએ એટલે આમ સિક્સ હંડ્રેડ પિક્સેલ અને આમ પણ સિક્સ હંડ્રેડ પિક્સલનું એક બોક્સ બનાવશે અને એની અંદર આ જે ટેક્સ છે એને એનિમેટ કરી છે પણ ટેક્સને એનિમેટ કરવા માટે આપણે આ જે ટ્રાન્સફોર્મ કર્યું છે એની માટે આપણે અહીંયા એક જી ટેગ વાપરેલો છે હવે અહીંયા જી ટેગ છે અને અહીંયા સ્લેશ જી ટેગ છે હવે જી ટેગ છે એ શું બતાવે છે તો કે જી એક ગ્રુપ ટેગ માટે છે તો જો આને હું થોડુંક મોટું કહી દઉં કે જેથી આ જે નીચે બાબતો દેખાય છે એ અહીંયા જતી રહે તો આપણે એને કામ કરી શકીએ કે અહીંયા વર્ડ રેપ છે એને આપણે બંધ કરી દઈએ કે જેથી જે બધા ટેગ છે એ આમ સીધા જ રહે અને આ જે બધી વસ્તુ એથી અહીંયાથી નીચે ઉતારી દેતું હતું બંધ કરી દેવું છે એટલા માટે આપણે અહીંયાથી ફોર્મેટમાં જઈને વર્ડ રેપને બંધ કરી દીધું વર્ડ રેપને બંધ કરી દીધું એટલે આપણે બધા ટેગ આમ આખા દેખાશે તો આપણે કહી દીધું હવે આપણે ચર્ચા કરીએ કે અહીંયા જો જોશો તો આ ગ્રુપ ટેગ માટે જી ટેગ લીધું છે એટલે આ એક આપણે ગ્રુપ બનાવ્યું અને ત્યાર પછી જો આની અંદરની બધી વસ્તુ છે એને એક ગ્રુપ તરીકે એક સાથે કામ કરવામાં આવશે એની ઉપર તો અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ એનિમેશન આપણે વાપરેલા છે કે જેમાં આપણે પહેલું તો લીધું કે ટ્રાન્સફોર્મ કરવું છે ત્યાર પછી આપણે ટેક્સ્ટ બતાવી કે ટેક્સ્ટ પહેલાં કઈ હશે આપણે જે લખવું છે એને નામ આપ્યું છે આપણે ટેક્સ્ટ એલિમેન્ટ અથવા તો કંઈ પણ આપણે બીજું આપી શકીએ જે પણ આપણે આઈડી આપવી હોય તે એક્સ વાય કોર્ડિનેટ લીધા ત્યાર પછી આપણે એની સ્ટાઇલ લીધી કે કયા ફોન્ટ હશે કેટલા મોટા હશે અને એની વિઝિબિલિટી સ્ટાર્ટિંગની અંદર હિડન હશે એ આપણે લીધું અને શું ટેક્સ્ટ લખવી છે એ અહીંયા આપણે લખ્યું કે અભ્યાસી વેબસાઇટનું નામ લખવું છે અને ત્યાર પછી આપણે જોઈએ ટેગ આપણો પૂરો થઈ જાય છે અને ત્યાર પછી આપણે અહીંયા ટેક્સ લખીએ કે અભ્યાસી ટેક્સને આપણે એનિમેટ કરવી છે પણ એની સાથે આપણે એટ્રીબ્યુટ નેમ સેટ કર્યું કે વિઝિબિલિટી ટુ વિઝિબલથી લઈ અને એક સેકન્ડ પછી ચાલુ થવું જોઈએ બિગિન થવું જોઈએ એક સેકન્ડ પછી ડ્યુરેશન ટોટલ ફાઇવ સેકન્ડ હશે અને ફિલ બ્રીઝ થશે તો આ જોવા મળશે કે આપણું ટોટલ એનિમેશન પાંચ સેકન્ડનું હશે એક સેકન્ડ પછી શરૂ થશે એટલે જેવું આપણે અહીંયા રિફ્રેશ કરીશું તરત નથી શરૂ થતું એક સેકન્ડ પછી અહીંયા તમને એનિમેશન દેખાય છે અને એ એનિમેશન તમને અહીંયા આખું થતું જોવા મળે છે તો જો આપણે એને બદલી શકીએ ધારો કે આપણે એને બે સેકન્ડ પછી કરી દઈએ આજે છે એને પાંચ જ રવા દઈએ સેવ કરી દઈએ અને પછી આપણે એને રિફ્રેશ કરીશું તમને જોવા મળશે કે બે સેકન્ડ સુધી નથી આવતું ને ત્યાર પછી વસ્તુ ચાલુ થતી જોવા મળે છે તો આ રીતની બધી વસ્તુ છે એ બધી અલગ અલગ કરી શકીએ છીએ એ અહીંયાથી આપણે જોવા મળશે તો આ બધા અલગ અલગ એટ્રીબ્યુટ્સ છે કે જે બેઝિકલી સીએસએસ એક્ઝેમ એલનો ઉપયોગ કરીને અહીંયા બનાવવામાં આવેલું છે તો આ બધી બાબતોને તમે અલગ અલગને બદલી અને જોઈ શકો કે એની શું ઇફેક્ટ પડે છે પણ આ મેં તમને અહીંયા એટલા માટે બતાવ્યું છે ફક્ત કે આ બધી બાબતોનો ઉપયોગ કરી અને પાછળથી જો તમે જે ક્વેરી જોશો તો જે ક્વેરીની અંદર પણ ઘણી બધી સારી ઇફેક્ટ આપણને આપવામાં આવી છે તો આપણે ઇફેક્ટ વગેરે માટે જે ક્વેરી વધારે વાપરીએ છીએ તેમ છતાં પણ અહીંયા એનિમેશન છે એસ વિજયનું એવું બતાવવા માટે મેં તમને આ એક નાનો પ્રોગ્રામ બતાવ્યો છે તો એ પ્રોગ્રામ તમે પોતે તમારા નોટપેડની અંદર લખીને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એ વર્ક કરે છે તો આપણે આને સેવ કરી દઈએ અને જો એક બીજો પ્રોગ્રામ જોઈએ એટલે આપણે આને ક્લોઝ કરી દઈએ અને પણ આપણે ક્લોઝ કરી દઈએ અને બીજો જે પ્રોગ્રામ છે પાંચ નંબરનો પ્રોગ્રામ એ આપણે જોવા માંગીએ છીએ અને આપણે ઓપન કરીએ નોટપેડની અંદર અને એ જ રીતે આપણે એને ઇન્ટરટેક્સપ્લોર આપણું સપોર્ટ નથી કરતું એટલે ફક્ત આપણે ગૂગલ ક્રોમની અંદર ચાલુ કરીશું તો ગૂગલ ક્રોમની અંદર હું જેવી રીતે ચાલુ કરું છું તો તમને જોવા મળશે કે ત્રણ બોક્સ જોવા મળે છે પહેલું બોક્સ એનિમેટ થાય છે બીજું પણ એનિમેટ થાય છે ને બધા અલગ અલગ કલર અહીંયા થતા જોવા મળે છે તો આપણે પહેલાં એને મિનિમાઈઝ કરીએ પહેલાં આપણી ચર્ચા કરી લઈએ આપણે અને પછી આ ટેગની ચર્ચા કરીએ તો જો હું અહીંયા રિફ્રેશ કરીશ તો તમને જોવા મળે છે કે રેડથી શરૂ કરી અને આખું બોક્સ બ્લુ સુધી બને છે આ બ્લુથી શરૂ થઈ અને યલો સુધી બને છે અને આ યલોથી શરૂ થઈ ગ્રીન સુધી બને છે તો આ રીતના અલગ અલગ એક પછી એકનું એનિમેશન શરૂ થાય છે અને એના કલર અલગ અલગ થાય છે તો એક કરવા માટે આપણે આટલો પ્રોગ્રામ લખેલો છે svg ટેગ અહીંયા લીધો એમાં ફાઇવ બાય ફાઇવ હંડ્રેડનું બોક્સ બનાવ્યું આપણે પહેલાં એની અંદર આપણે એક રેક્ટેંગલ લીધું અને એ રેક્ટેંગલની અંદર આપણે એનિમેશન આપ્યું એનિમેટ નામનો ટેગ વાપરીને એની આપણે આઈડિયા આપી છે એ વન ક્યાંથી શરૂ કરવાનું તો કે ફ્રોમ રેડથી શરૂ કરી અને ટુ બ્લ્યુ સુધી જવાનું ટોટલ ત્રણ સેકન્ડની અંદર એ એનિમેશન થાય છે ફિલ ફ્રીઝ અહીંયા આપણને જોવા મળે છે બીજું જે બોક્સ બનાવ્યું છે રેક્ટેંગલ એ રેક્ટેંગલનું નામ આપણે એ ટુ આપેલું છે આને જે બ્લૂથી પૂરું થાય છે એ બ્લૂથી અહીંયા શરૂ થાય છે ફ્રોમ બ્લૂથી લઈ અને યલો સુધી આપણે આપવું છે એ પણ બિગીન ક્યારે થવું જોઈએ તો કે તાત્કાલિક બિગીન નથી થવું જોઈતું પણ બિગીન એ વન ડોટ એડની અંદર એ વન જે આપણે આઈડી આપેલી છે એ પૂરું થાય એટલે આ પહેલું એનિમેશન પૂરું થાય ત્યાર પછી આપણે આ એનિમેશનને ચાલુ કરવું છે અને એની ડ્યુરેશન પણ ત્રણ સેકન્ડ હશે એ જ રીતે આપણે ત્રીજું રેક્ટેંગલ બોક્સ બનાવ્યું એને આપણે આઈડી એ થ્રી આપી એમાં આપણે લખ્યું કે યલોથી શરૂ થઈ અને ગ્રીન સુધી જવું જોઈએ અને એનું બિગિનિંગ આ ટુનું એન્ડ આવે ત્યાર પછી શરૂ કરવું છે અને એ પણ ત્રણ સેકન્ડ માટે હશે તો આ બધી બાબતો તમે ડબલ્યુ થ્રી સીની वेबसाइट पर जो जोशो तो तमने एनी अंदर एण्वा मैं तो हम आज बने एक्जाम्पल से तेरा नोटपेडर बनाई जुओनिमेशन कई रीते काम करे ये वीडियो देखने के लिए आभार अगर आप कम्प्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद